દેહગામ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતાએ શહેરમાં વિકાસના કામો થતા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ગાંધીનગર જિલ્લાના દેહગામ નગરપાલિકાની સામાન્ય સભા આજે યોજાઈ તેમાં દેહગામ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ચાલતા વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેમ છતાં ચીફ ઓફિસર અને પ્રમુખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ બનીને તમાશા જોતા હોય તેવા આક્ષેપો વિરોધ પક્ષના નેતા માર્ગેશ સક્સેનાએ આકરા પ્રહારો કર્યા હતા અને દેગામ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રવાસી શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે તેમાં વધારે ડિગ્રીવાળાને લેવામાં આવ્યો નથી આમાં મોટો ભ્રષ્ટાચાર કરીને તેમાં મરતીયારોને લેવામાં આવ્યા છે તેવી રજૂઆત વિરોધ પક્ષના નેતાઓ કરી તેમજ દેગામ શહેરમાં ચાલતા વિકાસના કામોમાં કન્સ્ટ્રક્શન દ્વારા જે કામો થાય છે તે કામોની તપાસ કરવામાં આવતી નથી અને ગુણવત્તા મુજબ કામ થતા નથી અને કન્સ્ટ્રક્શન એના માણસો રાખીને કામ કરતો હોવાથી વ્યાપક ભ્રષ્ટાચાર થતો જોવા મળી રહે છે બે વર્ષની વિકાસના કામોના વર્ક ઓર્ડર આપ્યા તેમ છતાં હજી કામો અધૂરા છે તેની તપાસ સુધા પણ કરવામાં આવતી નથી અને શહેરમાં ચાલી રહેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર બાબતે માર્ગે સક્સેનાની ઉગ્ર રજૂઆત હોવા છતાં આજની સામાન્ય સભામાં કન્સ્ટ્રક્શન અને લેખિત રજૂઆત કરી હોવા છતાં હાજર નહીં રહેતા મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે મૂક બનીને તમાશાને તેડા આપતા હોય તેવું પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું અગરસિંહ ચૌહાણ જેડેસટીવી દેગામ